નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દેવગઢ બારીયા તાલુકા મથકે નવીન બનેલા પોલીસ આવાસો અને પોલીસ મથકોનું ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા નવીન પોલીસ મથકો અને પોલીસ આવાસો બનાવવામાં આવી રહ્યા છે. લીમખેડામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પોલીસ આવાસ તેમજ ગુજરાતભરમાં નવીન બનેલા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે દેવગઢ બારીયા તાલુકા મથકે નવીન પોલીસ આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે દાહોદ સહિત ગુજરાતના અલગ અલગ જિલ્લામાં અદ્યતન ટેકનોલોજીથી ઉપલબ્ધ નવીન બનેલ 14 સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પોલીસ મિત્રોને આ પોલીસ આવાસમાં જતા પહેલા પોતાના સ્વપ્નનું ઘર હોય તેવા તમામ પોલીસ મિત્રોને શુભેચ્છા પાઠવી હતી. આ સરકારી મકાનને સંપૂર્ણ કાળજી રાખવી જોઈએ. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે જ્યારે પણ ફરજ પરથી પોતાના ઘરે જાઓ ત્યારે પોતાના પરિવાર સાથે પોલીસની ફરજ લઈને ના જવું જોઈએ. પારિવારિક સંબંધ બનાવીને રહેવું જોઈએ. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનથી આવનાર દિવસમાં સાયબર ક્રાઇમના ગુના અટકશે. દાહોદ જિલ્લાની પોલીસની કામગીરીને લઈ તેમણે વખાણ કર્યા હતા. ગુજરાતમાં સૌથી પહેલા ડ્રોનનો ઉપયોગ કરી નાર્કોટિક્સ પોલીસે કર્યો હોય તે દાહોદ જિલ્લામાં પોલીસે કર્યો હતો. દાહોદ પોલીસે છેલ્લા 4-5 માસમાં નાર્કોટિક્સના 9 ગુના દાખલ કરી 1 કરોડ ઉપરાંતનો ડ્રગ્સ ઝડપી પાડ્યો છે. ત્યારે દાહોદ પોલીસે 35 વર્ષ અગાઉ બનેલા એક ગુનાના આરોપીને 35 વર્ષ પછી ઝડપી પાડી તેને જેલના સળિયા પાછળ મોકલી આપ્યો છે, જે પોલીસની કામગીરીનું એક મોટું ઉદાહરણ છે. હાલમાં દાહોદ જિલ્લામાં નકલી કચેરીને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગરીબોની જે યોજનાના પૈસા નકલી કચેરીઓ મારફતે ખાઈ ગયા છે તેમને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે હજી પણ જેના નામ ખુલશે તેમને પણ પોલીસે ઝડપી પાડી કાર્યવાહી કરશે અને સરકારી રૂપિયા પરત સરકારી તિજોરીમાં પોલીસ લાવશે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. રમતગમત સંકુલમાં અનેક બાળકો નેશનલ તેમજ ઇન્ટરનેશનલ લેવલે રમત રમી દેશનું નામ રોશન કર્યું તેવા રમતવીરોને અભિનંદન પાઠવ્યા હતા. દાહોદ જિલ્લાના પોલીસ સ્ટેશન, પોલીસ આવાસ અને ગુજરાતના 14 જેટલા અલગ અલગ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન થકી ગુજરાતના અનેક જિલ્લાઓના નાગરિકોને સીધી સહાયતા મળશે. આજના સમયનું સૌથી મોટું સામાજિક દૂષણ એ સાયબર ક્રાઇમ, અને આ સાયબર ક્રાઇમને રોકવા માટે, લોકોને સુરક્ષિત રાખવા માટે, લોકોને નાની મોટી કોઈ બી સમસ્યામાં મદદ પહોંચાડવા માટે આ નવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનો ખોલવામાં આવ્યા છે. મને વિશ્વાસ છે કે ગુજરાત પોલીસ આ દિશામાં લોકો સાથે મળીને આ સામાજિક દૂષણ સામે લડાઈ લડવામાં 100% સફળતા પ્રાપ્ત કરશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, દેવગઢ બારીયા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.